પાતીલ ઠંડી, કચરા પેટી માંથી બાળકી મળી, 7 કલાક પહેલા જન્મ. હાલ ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે લોકો ઘર બહાર નીકળવાનું ટાળે છે તેવી સ્થિતિમાં એક 7 કલાક પહેલા જન્મેલી બાળકી કચરા પેટીમાંથી મળી આવી છે. આ ઘટના સુરતની છે. અહીં એક માસૂમ અને કોમળ લાગતી આ બાળકી કચરાના ઢગલામાંથી મળી આવી છે. ક્યાંની છે ઘટના? સુરતના પનાસગા મ્યુનિસિપાલિટી આવાસ પાસે કચરા પેટીમાં ફેંકાયેલી નવજાત બાળકી મળી આવતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. બાળકીનો જન્મ 5 કલાક પહેલા થયો હતો. બાળકીને જોતા ખ્યાલ આવી જાય છે કે આ બાળકીનો ઘરે જન્મ થયો છે અને ત્યારબાદ તેને ફેંકી દેવામાં આવી છે. અનેક શક્યતાના આધારે ઉમરા પોલીસે તપાસ તેજ કરી હતી. બાળકીની માતાની ઓળખ થઈ. પોલીસને જાણવા મળ્યું હતું કે બાળકીને તરછોડી દેનાર નજીકમાં જ રહેતી 18 વર્ષની યુવતી છે, જે માનસિક બીમાર માતા અને 17 વર્ષના ભાઈ સાથે રહેતી હતી. તે યુવતીને પોલીસે શોધી કાઢી અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જોકે જ્યારે પોલીસે તેની પાસે હકીકત જાણી ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી. બહેન માનસિક બીમાર, ભાઈએ હદ વટાવી, સગી બહેન પર બળાત્કાર કર્યો. પોલીસે તપાસમાં યુવતીએ જણાવ્યું હતું કે તેણે 17 વર્ષીય સગા ભાઈ સાથે શરીર સંબંધ બાંધતા તે ગર્ભવતી થઈ હતી. ગર્ભવતી થતા શરીરમાં થતા ફેરફારોને છુપાવવા તેણે ઢીલા કપડાં પહેર્યા હતા. પરંતુ 2 દિવસ અગાઉ બાળકીનો જન્મ થતાં તેને કેવી રીતે રાખવી તે મૂંઝવણમાં તેણે બાળકીને ઘર નજીક જ કચરા પેટીમાં તરછોડી દીધી હતી. યુવતીની કબૂલાતના આધારે ઉમરા પોલીસે તેના 17 વર્ષીય ભાઈની દુષ્કર્મ અને પોસ્કો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બાળકી કોઈ માતાએ પોતાનો પાપ છુપાવવા માટે ત્યાં ત્યજી દીધી હતી એ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એમની જે બાળકીને ત્યજી દેનારા માતા મળી આવેલી હતી, તો માતાની જે પૂછપરછ દરમિયાન એવું જણાય આવેલ કે એની માતાને એના જે ભાઈ છે એને એની સાથે દુષ્કર્મ કરેલું હતું, જેના પરિણામે આ બાળકીનો જન્મ થયેલો હતો. જેથી આ બાબતે એની માતાની ફરિયાદ લઈ અને તોમાદાર વિરુદ્ધમાં દુષ્કર્મ અને પોસ્કો એક્ટ મુજબ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ઉમરા પોલીસ આરમાની તપાસ ચલાવી રહી છે. કોનો ગુનો? સંતાન કે માતા પિતા? સમય કે ઉંમર? જે યુવતી માતા બની છે તેની ઉંમર 18 વર્ષ છે, માનસિક રીતે બીમાર છે, જ્યારે તેના ભાઈની ઉંમર 17 વર્ષ છે. બંને એક જ ઘરમાં રહેતા હતા અને ઘરે કોઈ ન હોય તેવા સમયે તેનો ભાઈ તેની લાજ લૂંટતો હતો. ઘટનામાં વાક કોનો છે? સંતાન કે માતા પિતાનો? સમય કે ઉંમરનો? જે ગણો તે. અહીં એક પાપના કારણે ત્રણેય લોકો બરબાદ થયા છે અને હવે માસૂમ બાળકીનું શું થશે તે સૌથી મોટો સવાલ પેદા થયો છે. આનંદ પટની, VTV ન્યૂઝ, સુરત.